વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભણીશું પ્રકરણ નંબર 4, અમૃતાની વાર્તા. તો આપણે પ્રકરણ ચાલુ કરતા પહેલા અહીંયા ઉપર થોડા ચિત્રો આપેલા છે, તો તે જોઈએ. જો બાળકો, આ પહેલા ચિત્રમાં ગાય છે એ વૃક્ષની નજીક બેઠેલી છે અને એક સ્ત્રી છે એ માથા ઉપર કંઈક લઈ અને ચાલી જાય છે. આ બીજા ચિત્રમાં અહીંયા એક ઝૂંપડું છે, અહીંયા બાળક અને તેની માતા બેઠેલા છે અને એના પિતા આ કૂવાની નજીક ઊભેલા છે અને એની પાછળ અહીંયા સુંદર મજાના પર્વતો આપેલા છે અને પર્વતની ઉપર સૂર્યદાદા દેખાય છે. ત્રીજા ચિત્રમાં જંગલનું ચિત્ર આપેલું છે અને આ જંગલના વૃક્ષો નીચે કેટલાક લોકો પોતાના કાર્યો કરી રહ્યા છે. અને ચોથા ચિત્રમાં એક પુરુષ છે અને ગામના લોકો છે. આ પુરુષ છે એ ગામના લોકોને કંઈક સલાહ આપી રહ્યા છે. બાળકો, તમને આ ચિત્રો જોવાની મજા આવી? તો આ પ્રકરણ એટલું જ રસપ્રદ છે, તમને ગમશે ને? તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ. ઘણા વર્ષો પહેલાની વાત છે, રાજસ્થાનમાં જોધપુર આવેલું છે. એની નજીક એક ખેજડી નામનું ગામ છે. ગામનું નામ ખેજડી કેમ પડ્યું? ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું. ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા. તેઓ કહેતા, વૃક્ષ છે તો આપણે છીએ. બાળકો, પહેલાં તો આપણે ભારતના નકશામાં રાજસ્થાન રાજ્ય ક્યાં આવેલું છે તેના વિશે સમજ મેળવીએ. બાળમિત્રો, આ નકશો કયા દેશનો છે તમે જાણો છો? આ નકશો આપણા ભારત દેશનો છે. આ ભારત દેશમાં અલગ અલગ રાજ્યો આવેલા છે. એમાં આપણે રાજસ્થાન રાજ્ય વિશે વાત કરવામાં આવેલી છે. આપણું રાજ્ય કયું છે? ગુજરાત. તો ગુજરાત રાજ્યની એકદમ ઉપરના ભાગમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે અને રાજસ્થાન રાજ્યનું જોધપુર ગામ એટલે કે જોધપુર ગામ અહીંયા આવેલું છે. બાળકો, તમે જોઈ શકો છો ને જોધપુર ગામ. આ રાજસ્થાન રાજ્ય જે ગુલાબી રંગથી ઘેરાયેલું છે અને એમાં જોધપુર ગામ અહીંયા આવેલું છે. તો બાળકો, આપણે નકશામાં જોયું એ રાજસ્થાનનું જોધપુર ગામ અને એમાં ખેજડીના વૃક્ષો જાજા હોવાથી એ ગામનું નામ જ ખેજડી પડી ગયું. અને ત્યાંના લોકો છે એ પર્યાવરણ પ્રેમી હતા એટલે એ વૃક્ષોનું જતન કરતા અને વૃક્ષ છે તો જ આપણું જીવન શક્ય છે એવું કહેતા. અમૃતાના મિત્રો, અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે, રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. એટલે કે આ અમૃતા અને તેના મિત્રો દરરોજ સવારે ઉઠી અને વૃક્ષો પાસે જતા અને દરેક વૃક્ષ પાસે જઈ અને વૃક્ષને બાથ ભરી અને વહાલ કરતા, જેમ તમારી મમ્મી તમને કરે છે ને બાળકો, એમ આ ગામના લોકો છે તે પણ વૃક્ષોને એટલું જ માન આપતા અને વૃક્ષોની સંભાળ પણ ખૂબ જ રાખતા. બાળમિત્રો, અહીંયા જો કેવું સુંદર મજાનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં. અહીંયા કેટલા બધી વૃક્ષો આવેલા છે અને આ બાળકો છે તે વૃક્ષના છાંયડામાં રમી રહ્યા છે. અહીંયા વૃક્ષની ડાળી ઉપર એક પક્ષી બેઠેલું છે અને આ ગાય છે એ પર્યાવરણમાંથી ઘાસચારો ખાઈ રહી છે. અહીંયા ખિસકોલીબેન છે, દેખો છો તમે કેવા વૃક્ષના થડની નીચે બેઠા છે. અને આ બાઈ છે એ પાણી ભરી અને ઘરે જઈ રહી છે.
આવું સુંદર મજાનું ચિત્ર તો તમે ગામડે જોઈ શકો. આ ચિત્ર જોઈને તમને ગામડાની યાદ આવી જાય કે નહીં? કારણ કે ગામડે આવું જ દ્રશ્ય ઊભું થાય છે અને ત્યાં રહેવાની પણ ખૂબ જ મજા આવે છે. અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા. તેઓ વૃક્ષના છાંયડામાં કલાકો સુધી રમતા, એટલે કે અમૃતા છે એ એના ખાસ વૃક્ષો પાસે જઈ અને એને વહાલ કરતી. એમ એના મિત્રો છે એના પણ ખાસ વૃક્ષો હતા અને એ બાળકો એ વૃક્ષના છાંયડામાં કલાકો સુધી રમતા. તમારા ઘર પાસે, શાળા પાસે અથવા તો આસપાસ રસ્તાઓની ચારે બાજુ વૃક્ષો વાવેલા છે? તો કે હા, અમારી ઘરના આંગણામાં, શાળામાં અને શાળાએ જઈએ તે રસ્તા ઉપર ઘણા બધા વૃક્ષો વાવેલા છે. આપણે ઝાડ કેમ વાવીએ છીએ? આપણે ઝાડ વાવીએ પણ શા માટે વાવીએ છીએ? કારણ કે તે માનવીના જીવનનો અભિન્ન અંગ છે. આપણે હવામાંથી જે ઓક્સિજન મેળવીએ છીએ તે વૃક્ષના કારણે જ આપણે મળે છે. જો આપણે ઓક્સિજન ન મળે તો આપણે જીવન જીવી શકતા નથી અને મૃત્યુ પામીએ. કારણ કે વૃક્ષો ઓક્સિજન છોડી અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. શ્વાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ આપણે હવામાં બહાર છોડીએ છીએ. વગર માનવ જીવન ખતરામાં આવી પડે, એટલે કે જો વૃક્ષો ઓક્સિજન બહાર ન છોડે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી ન લે તો આપણું જીવન છે એ ખતરામાં આવી પડે. અને આ ઉપરાંત વૃક્ષ છાંયડો આપે છે, ફળ, ફૂલ, લાકડું, ઔષધીય વનસ્પતિઓ અને બીજું ઘણું બધું આપે છે. આમ વૃક્ષ આપણા મિત્રો છે, માટે આપણે ઝાડ અને વૃક્ષો વાવીએ છીએ. તો આપણે લખીશું, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો વૃક્ષો આપણે શુદ્ધ ઓક્સિજન છે આપણો પ્રાણવાયુ છે, તો આપણે અહીંયા પ્રાણવાયુ લખીશું. આપે છે. આ ઉપરાંત વૃક્ષો આપણે શું આપે છે? તો વૃક્ષો આપણે છાંયડો આપે છે, ફળ, લાકડું, ઔષધીય વનસ્પતિ અને બીજું ઘણું બધું આપે છે. માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ. તમે કોઈને છોડવાઓ અને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તો બાળકો, આપણે આપણા ઘરે હોઈએ તો આપણા મમ્મી છે એ આપણા ઘરની આંગણામાં જે ક્યારો હોય તેમાં પાણી પાય છે ને. આ ઉપરાંત કોઈ બગીચો હોય તો બગીચામાં માળી પાણી પાય છે. આમ અલગ અલગ જગ્યાએ બધા લોકો વૃક્ષો અને છોડવાઓનું જતન કરતા જોયા હશે. તો આપણે અહીંયા લખીશું, મારા ઘરના ફળિયામાં ફૂલ છોડને હું પાણી પીવડાવું છું. અમારી શાળામાં
બગીચામાં અમારી સ્કૂલના રઘુ કાકા પાણી પીવડાવે છે. બાળકો, આ વિડીયોમાં આપણે આટલું જ ભણીશું. આવતો આગળનો એકમ આપણે આવતા વિભાગમાં ભણીશું. વંદે માતરમ. આવજો.